नमस्ते विद्यार्थी मित्रों, नव चैप्टर आठमो चैप्टर रेडॉक्स प्रक्रियाओं अगत्यनुं महत्वनुं चैप्टर छे। रेडॉक्स प्रक्रियाओं एटले शुं बराबर, एना विशे अभ्यास करशुं। टेक्स्टबुक में क्रमशः नहीं चालीए, जे लखाओ बोर्ड में ए लखता जाजो। तो रेडॉक्स प्रक्रिया समझवा माटे पहला तो ऑक्सीडेशन रिडक्शन प्रक्रिया केने कहेवाय एनो आपने ख्याल होवो जोईए। तो प्रथम आपणे ऑक्सीडेशन एटले शुं ए जोशुं। ऑक्सीडेशन केने कहेवाय, कोई पण रासायनिक प्रक्रिया में कोई पण पदार्थ होय एना ऑक्सीडेशन आंक में वधारो थाय अथवा ऑक्सीजन उमेराय अथवा वधारे विद्युत ऋणमय तत्व होय उमेराय अथवा हाइड्रोजन दूर थाय अथवा ओछू विद्युत ऋणमय तत्व अथवा वधु विद्युत ऋणमय तत्व छे ए दूर थाय तो एवी प्रक्रियाने ऑक्सीडेशन प्रक्रिया केवल। तो ऑक्सीडेशन की व्याख्या लखू छु अलग अलग रीते, पछी आपणे समजशुं के कई रीते ऑक्सीडेशन छे रिडक्शन छे। तो जो जे पदार्थ ना ऑक्सीडेशन आंक में ऑक्सीडेशन आंक में वधारो थाय तो तेनु ऑक्सीडेशन थयु कहेवाय। ऑक्सीडेशन आंक वधे तो अथवा जे पदार्थ में वधु विद्युत ऋणमय तत्व उमेराय तो तेनु ऑक्सीडेशन थयु कहेवाय। आ ध्यान राखवानुं। एवी ज रीते जो एमां ऑक्सीडेशन आंकमां अथवा विद्युत ऋणमय तत्वोमां कंई फेरफार न थाय तो जे पदार्थमां ऑक्सीजन तत्व उमेराय तो तेनुं ऑक्सीडेशन थयुं कहेवाय बराबर। अथवा जे पदार्थमां हाइड्रोजन तत्व दूर थाय हाइड्रोजन तत्व दूर थाय तो तेनुं ऑक्सीडेशन थयुं कहेवाय। तो हाइड्रोजन की संख्या में घटाड़ो अथवा जे पदार्थ में इलेक्ट्रॉन दूर था तो तेनु शुं कहेवाय ऑक्सीडेशन थयुं कहेवाय। आ रीते पांच रीते ऑक्सीडेशन प्रक्रिया छे ए आपणे ध्यान में राखी सकी। ई क्रमशः पछी आगळ समझशुं कि कई रीते आ पांच उपरथी ऑक्सीडेशन छे रिडक्शन छे नक्की थाय। तो पांच रीते ऑक्सीडेशन प्रक्रिया नी व्याख्या आपी शकाय। एवी ज रीते रिडक्शन केने कहेवाय तो आनाथी उल्टू आवशे कि जे पदार्थमां ऑक्सीडेशन જે પદાર્થના ઓક્સિડેશન આંકમાં શું થાય ઘટાડો થાય તો તેનું રિડક્શન થયું કહેવાય। શું કહેવાય? રિડક્શન। તો જે પદાર્થમાં અહીંયા વધુ વિદ્યુત ઋણમય તત્વ તો એની જગ્યાએ ઓછું વિદ્યુત ઋણમય અથવા જે પદાર્થમાં વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય વિદ્યુત ધનમય લખો તો ઉમેરાય લખો, વિદ્યુત ઋણમય લખો ઓછો વિદ્યુત ઋણમય તો એ પણ ઉમેરાય તો તેનું શું કહેવાય રિડક્શન થયું કહેવાય।
तो ऑक्सीजन में तो ऑक्सीजन तत्व उमेरण એટલે ऑक्सीजन શું થશે દૂર થાય કે જે પદાર્થમાં ऑक्सीजन तत्व દૂર થાય તો તેનું શું કહેવાય રિડક્શન થયું કહેવાય તો પછી હાઇડ્રોજનમાં તો કે જે પદાર્થમાં હાઇડ્રોજન તત્વ શું થાય ઉમેરાય તો તેનું શું કહેવાય રિડક્શન થયું કહેવાય તો ઇલેક્ટ્રોન દૂર થાય છે એ જગ્યાએ જે પદાર્થમાં ઇલેક્ટ્રોન उम्मेरा तो तेनु रिडक्शन થયું કહેવાય આ પાંચ રીતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની આપણે વ્યાખ્યા છે અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો ત્યારે સાથે રિડક્શન પ્રક્રિયા હોય છે તો જ્યારે બંને પ્રક્રિયા એકસાથે થાય ને એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેશું શું કહેશું રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા શું રેડોક્સ પ્રક્રિયા तो कि जे रासायनिक प्रक्रिया में रासायनिक प्रक्रिया में शू थशे ऑक्सीडेशन अने रिडक्शन प्रक्रिया साथे थाय तो तेने शू कहेशो रेडोक्स प्रक्रिया कहे આ ધ્યાન રાખવાનું અને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે આ હંમેશા ધ્યાનમાં રાખજો ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને તો એક ઉદાહરણ લઉં સિમ્પલ CH4 છે આની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો CO2 બને અને H2O બને છે શું બનશે CO2 અને H2O બેલેન્સ કરશો તો આને બે મળી ગયું છે હવે તમે જોશો ને તો આ મિથેન અણુ છે એની પાસે ચાર હાઇડ્રોજન છે અહીં એક હાઇડ્રોજન નથી તો CH4 માંથી CO2 બન્યું એમાં તમે જોઈ શકશો કે CO2 માંથી આ બને છે તો એમાં હાઇડ્રોજન દૂર થયા છે તો જો જોઈએ હાઇડ્રોજન તત્વ દૂર થાય તેનો મિનિંગ કારણ શું થાય છે ઓક્સિડેશન થયું બીજી રીતે તમે એ પણ જોઈ શકો CH4 માંથી CO2 તો ઓક્સિજન એ હતા ને ઉમેરાય છે તો ઓક્સિજન ઉમેરાય તો પણ એનું શું થયું ઓક્સિડેશન તો આ CH4 નું ઓક્સિડેશન થયું કહેવાય બીજું આપણે વધારે વિદ્યુતઋણ હોય તો વિદ્યુતઋણ ને આમાં જો ઓક્સિજન ની વધારે હોય તો એ ઉમેરાય છે તો વધુ વિદ્યુતઋણ ને ઉમેરાય છે તો પણ એનું ઓક્સિડેશન થયું કહેવાય અને ઓક્સિડેશન આંક હજી તમને ખબર નથી પણ આનો ઓક્સિડેશન આંક -4 હોય છે અહીંયા +4 થાય છે તો ઓક્સિડેશન આંક જો -4 માંથી +4 ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે તો પણ એનું ઓક્સિડેશન થયું કહેવાય બીજું તો કે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન આમાં C-4 છે તો C-4 છે એટલે કાર્બનના 6 અને 4 6 4 10 થાય અને C+4 થાય છે એટલે કાર્બનના 6 માંથી 4 વહી ગયા બરાબર એટલે 2 વહી જાય તો 10 માંથી કેટલા 2 વહી જાય તો ઇલેક્ટ્રોન દૂર થયા કહેવાય એટલે પણ ઓક્સિડેશન થયું કહેવાય તો 5 માંથી કોઈ એક રિએક્શનનું પણ પાલન થાય અથવા બધીનું પણ પાલન થઈ શકે તો હવે અહીંયા રિડક્શન કેનું તો કે O2 નું થાય છે કઈ રીતે ખ્યાલ આવશે તો અહીંયા તમે જોશો તો 1 મોલ O2 હોય ત્યારે 2 ઓક્સિજન છે 2 મોલે 4 છે તો અહીં 2 મોલે 2 થયા 2 મોલે 4 માંથી 2 મોલે 2 થયા એટલે ઓક્સિજન શું થઈ ગયા તો કે દૂર થયા ઓક્સિજન તત્વ દૂર થયા કહેવાય એટલે એનું શું થાય છે તો કે રિડક્શન થાય છે શું થાય છે આનું રિડક્શન બીજી રીતે તો કે આમાં ઓક્સિજન પાસે હાઇડ્રોજન નથી અહીં હાઇડ્રોજન આવી ગયા તો હાઇડ્રોજન ઉમેરાય છે તો એને શું કહેવાય રિડક્શન પણ કહેવાય અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે 0 લેશું 0 છે અહીંયા -2 છે તો ઓક્સિડેશન આંક 0 માંથી -2 તો ઓક્સિડેશન આંક ઘટ્યો તો પણ રિડક્શન કહેવાય છે બરાબર અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો અહીં 0 છે એટલે એક ઓક્સિજન પાસે તટસ્થ હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 8 તો કે 8 ઇલેક્ટ્રોન છે પણ O-2 એટલે 8 ને 10 તો ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે એટલે પણ રિડક્શન થઈ શકાય બરાબર અને એમાં હાઇડ્રોજન ઓક્સિજનની સાપેક્ષે ઓછું વિદ્યુતઋણમય કહેવાય
અથવા વધુ વિદ્યુતઘનમય કહેવાય તો એ વધુ વિદ્યુતઘનમય તત્વો પણ ઉમેરાય છે એનો તો ઉમેરાય એટલે એનું રિડક્શન થયું કહેવાય તો આ રીતે ઓક્સિડેશન રિડક્શન નક્કી થાય અને રેડોક્સ પ્રક્રિયા છે નક્કી થાય હવે ઓક્સિડેશન આ શું છે એની પણ આપણે આગળ ચર્ચા કરશું એ પહેલા મહત્વનું છે એ શીખવાનું છે તો આ રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન આ વ્યાખ્યાઓ લખેલી સ્ક્રીનશોટ પાડી લેજો પછી બે વ્યાખ્યાઓ જોઈ પછી આપણે ઓક્સિડેશન આંક ઉપર સીધા આવશું અને પછી આ ચેપ્ટરમાં વધારે આગળ ડીપમાં પછી તમને તરત આસાનીથી ખ્યાલ આવશે તો આ સ્ક્રીનશોટ પાડી લો હવે આપણે જોશું ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતા કેને કે જે પદાર્થ ઓક્સિડેશન પામતો હોય તો બીજાનું શું કરે રિડક્શન કરે તો રિડક્શન પામતો હોય બીજાનું શું કરે ઓક્સિડેશન તો કે જે પદાર્થ નું રિડક્શન થાય અથવા બીજાનું શું કરે ઓક્સિડેશન કરે ઓક્સિડેશન કરે તો તેને શું કહેશું ઓક્સિડેશન કરતા કહેવાય શું કહેવાય ઓક્સિડેશન કરતા આ ધ્યાન રાખો એવી જ રીતે રિડક્શન કરતા તેને કહેવાય તો કે જે પદાર્થનું શું થતું હશે ઓક્સિડેશન થાય બરાબર અથવા બીજાનું શું કરશે તો કે રિડક્શન કરે તો તેને શું કહેશું રિડક્શન કરતા કહેવાય શું કહેવાય રિડક્શન કરતા તો ઉદાહરણ તરીકે આપણે લઈએ આગળ લીધું હતું એ જ ઉદાહરણ લઈએ CH4 પ્લસ O2 એમાંથી CO2 અને શું બને છે H2O આ બે મોલ વડે ગુણી દે આ બે મોલ વડે સંતુલિત સમીકરણ તો આપણે અહીં જોયું હતું આ પદાર્થ છે એનું શું થાય છે ઓક્સિડેશન થાય છે અને ઓટોનું શું થાય છે રિડક્શન થાય તો ઓક્સિડેશન થાય છે તો આ પદાર્થને રિડક્શન કરતા કહેવાય અને આનું રિડક્શન થાય છે તો એ પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય આ ધ્યાન રાખો એટલે જે ઓક્સિડેશન પામે એ બીજાનું રિડક્શન કરે એટલે રિડક્શન કરતા રિડક્શન પામે એ બીજાનું ઓક્સિડેશન કરશે અને એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવશે આ ધ્યાન રાખવાનું છે હવે આપણે ઓક્સિડેશન આંક શું છે અને ઓક્સિડેશન આંક કેમ ગણાય એના નિયમો એ ચર્ચા કરશું તો પહેલા જોઈએ ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક કેને કહેવાય તો ઓક્સિડેશન આંક એટલે શું તો કે કોઈ પણ સંયોજન કોઈ પણ તત્વ ઉપર રહેલો વિજભાર છે એ વિજભારને એનું ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ સંયોજનમાં તત્વ પર રહેલા કોઈ પણ સંયોજનમાં તત્વ પર રહેલા પરમાણુના વિજભારને શું કહેશું ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક કહે છે ઓક્સિડેશન આંકનું મૂલ્ય શું હોય ઓક્સિડેશન આંકનું મૂલ્ય તો કે શૂન્ય હોઈ શકે છે ધન અથવા ઋણ પણ હોઈ શકે છે બરાબર એમાં એ જોડાતા તત્વો ઉપર તો કે આધાર રાખશે તો એ ઓક્સિડેશન આંકના નિયમો છે એ હવે આપણે જોઈએ ક્રમશ ઓક્સિડેશન આંકના
नियम એમાં પહેલો નિયમ છે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય તત્વ હોય તટસ્થ સ્વરૂપે ત્યારે એનો ઓક્સિડેશનાંક હંમેશા શૂન્ય હોય કોઈ પણ તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો તો કે શૂન્ય હોય છે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ તટસ્થ પરમાણુ ભાગ લેતો હોય તેનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય ઉદાહરણ તરીકે સોડિયમ છે પોટેશિયમ છે કેલ્શિયમ છે સિલિકોન છે ક્લોરિન છે હિલિયમ છે નિયોન છે તો માનો કે આવી પ્રક્રિયા હોય સોડિયમ અને Cl2 વચ્ચેની પ્રક્રિયાથી NaCl બને છે તો આમાં કેટલું તત્વ ભાગ લે છે તેનો ઓક્સિડેશન આંક 0 બરાબર પણ આમાં 0 ન હોય કારણ કે આમાં એકલું તત્વ નથી બીજું તત્વ પણ સાથે જોડાય પણ એકાંતી તત્વ જ્યારે કોઈ તટસ્થ પરમાણુ પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે એનો ઓક્સિડેશન આંક શૂન્ય જોવા મળશે શું જોવા મળશે શૂન્ય હંમેશા જોવા મળે આ ધ્યાન રાખવાનું બીજો બીજો નિયમ છે કે કોઈ પણ તત્વ તેની પ્રામાણિક અવસ્થામાં બહુપરમાણીય સ્વરૂપે બહુપરમાણીય સ્વરૂપે હોય ત્યારે તેના પરમાણુનો ઓક્સિડેશન ઓક્સિડેશન આંક શૂન્ય ગણવો શૂન્ય ગણવું કેવો ગણવાનું થશે શૂન્ય બહુપરમાણીય સ્વરૂપ એટલે શું એક જ તત્વ છે એ આપણે જોઈએ તો ઓક્સિજન સામાન્ય રીતે પ્રામાણિક અવસ્થામાં ઓટુ સ્વરૂપે હોય છે ઓઝોન હોય Cl2 હોય Br2 હોય બરાબર P4 હોય S8 હોય તો આમાં એક જ તત્વનો અણુ છે જો Cl2 તો આમાં બે ક્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે એટલે એક જ તત્વના બધા જ પરમાણુ હોય ત્યારે 0 પણ આમાં ક્લોરિનનો 0 ન હોય એ જ રીતે P4O2 એમાંથી P4O6 બને છે તો એક જ તત્વના બધા પરમાણુ છે તો આમાં બધા ફોસ્ફરસનો 0 બધા ઓક્સિજનનો 0 પણ આમાં 0 થશે નહીં એક જ તત્વના એકથી વધારે પરમાણુ હોય તો એને બહુપરમાણીય કહેવાય ત્યારે બધાનો ઓક્સિડેશન આંક 0 થાય H2માં પણ H2 નો શું થશે 0 થશે તો બહુપરમાણીય સ્વરૂપે હોય ત્યારે દરેક તત્વનો ઓક્સિડેશન આંક આપણે શૂન્ય લેવાનો થશે કેટલો લેવાનો હશે શૂન્ય આ ધ્યાનમાં રાખવાનું છે આ બે નિયમ પછી આગળ પણ નિયમો આપણે જોઈએ તો આ પણ લખી લ્યો સ્ક્રીનશોટ પાડી લેજો પછી સાથે સાથે આ લખતા જવાનું એક બે લેક્ચરમાં જે ભણાવું તે લખતું જવાનું છે એટલે આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો ત્રીજો નિયમ કોઈ પણ પરમાણુ આયન સ્વરૂપે પ્રક્રિયામાં ભાગ લે ત્યારે એનો ઓક્સિડેશન આંક એના ઉપર રહેલા વીજભાર જેટલો હોય કોઈ પણ તત્વના આયનમાં તેનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય છે તો કઈ રીતે માનો કે
સોડિયમ તત્વ Na+ રૂપે પ્રક્રિયામાં ભાગ લે ગમેલ કે Na+ માં સોડિયમ નો ઓક્સિડેશનાંક કેટલો તેનો પ્રતિજવાર કેટલો +1 તો +1 Mg માં કેટલો હોય તો કે +2 હોય એલ્યુમિનિયમ માં તો કે +3 Cl માં તો કે Cl- પછી ઓક્સિજન માં O-2 તો કે જો આયન સ્વરૂપે પ્રક્રિયામાં ભાગ લેતા હોય આવું કીધું હોય Cl+3 અને O-2 જોડાય Al2O3 બને છે તો આમાં એનો ઓક્સિડેશન આંક કેટલો તો એના ઉપર રહેલા બીજભાર જેટલો એનો ઓક્સિડેશન આંક થશે આ ધ્યાન રાખો બરાબર પછી બહુ પરમાણ્વીય આયન નો ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક તેના પર રહેલા બીજભાર જેટલો હોય છે જો આપણે નિયમમાં શું કહે છે કોઈ એક જ તત્વના આયનો હતા અહીંયા બહુ પરમાણ્વીય અને એકથી વધારે અલગ અલગ પ્રકારના તત્વના આયનો હોય ધન કે ઋણ આયન તો એમાં એનો ઓક્સિડેશન આખા આયનની વાત થાય છે કોઈ એક પરમાણુની નહીં આખા આયનનો વીજભાર કેટલો થશે તો કે એના ઉપર રહેલા ઓક્સિડેશન આંક કેટલો થશે તો કે એના પર રહેલા વીજભાર જેટલો થાય ઉદાહરણ તરીકે SO4-2 તો આ એક આખો આયન છે તો આખા આયનનો વીજભાર કેટલો તો કે એના ઉપર કેટલો છે -1 એક સલ્ફર કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક વાત નથી થતી આખા આયનના ઓક્સિડેશન આંકની વાત તો એ સલ્ફેટ આયન છે એનો ઓક્સિડેશન આંક -2 થાય પણ તો ઉપર જેટલો વીજભાર છે એટલો થશે પછી ફોસ્ફેટ આયનમાં તો કે ઉપર -3 છે એ થશે એ ધ્યાન રાખવાનું O2-2 પેરોક્સાઇડ આયન કહેવાય તેનો વીજભાર ઉપર જે વીજભાર છે એટલો આખા આયનનો વીજભાર તો કે થાય છે એ જ રીતે CO3-2 છે MnO4-1 છે તો આખા ઋણ કે ધન આયન આવા ધન આયન હોય જેમ કે NH4+ છે PH4+ છે તો એનો વીજભાર એના ઉપર રહેલા ઓક્સિડેશન આંક એના ઉપર રહેલા વીજભાર જેટલો આપણે જોવા મળશે કોઈ એક તત્વની વાત થતી નથી આખા આયનની વાત કરવામાં આવે છે આ ધ્યાનમાં રાખો પછી વાત કરશું પાંચમું હાઇડ્રોજન પરમાણુ છે એનો ઓક્સિડેશન આંક શું હોઈ શકે હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક 0 હોઈ શકે +1 હોઈ શકે અને -1 હોઈ શકે છે હવે 0 ક્યારે હોય તો કે જ્યારે H2 સ્વરૂપે હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 આવશે કેટલો આવશે 0 આ ધ્યાન રાખો ત્યારબાદ તો કે ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય તો ઓક્સિડેશન આંક હાઇડ્રોજનનો -1 આવશે કેવો આવશે -1 એટલે ખાસ કરીને તમારે યાદ આવું રાખવું બરાબર ઉદાહરણ તરીકે તો કે સમૂહ નંબર 1 2 સમૂહ 13 બરાબર અને સમૂહ 14 સાથે મોટે ભાગે હાઇડ્રોજન છે -1 આવશે શું આવશે કારણ કે સમૂહ 1 2 13 14 માં મોટા ભાગના તત્વો છે એ ધાતુ તત્વો છે એટલે ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે હાઇડ્રોજનનો -1 આવે ઉદાહરણ લખું છું જો સોડિયમ હાઇડ્રાઇડ છે કેલ્શિયમ હાઇડ્રાઇડ હોય બરાબર એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે Al2AlH3 છે બરાબર આ બધામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક તો કે -1 જોવા મળશે કેવો જોવા મળશે -1 આ ધ્યાન રાખવાનું અને બીજા અજી તત્વ આપણે જોઈએ તો GaH3 છે એ પણ 13માં સમૂહ 14માં સમૂહમાં CH4 છે SiH4 છે આ બધામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 આવશે ધાતુ સાથે જોડાય ત્યારે મોસ્ટ ઓફ -1 ઓક્સિડેશન આંક આપણે જોવા મળશે આ એક કાર્બન અધાતુ છે સિલિકોન અર્ધધાતુ છે પણ એની સાપેક્ષે હાઇડ્રોજનની વિદ્યુતીયતા વધારે હોય છે એટલે -1 આવે એ ધ્યાનમાં રાખવાનું છે એવી જ રીતે જો અધાતુ સાથે હાઇડ્રોજન
જોડાય તો એનો ઓક્સિડેશન આમ તો કે કેવો આવશે હાઇડ્રોજનનો પ્લસ બનાવે તો આના ઉદાહરણમાં જનરલી કે સમૂહ નંબર છે ને 15 16 અને 17 સાથે 17 સાથે મોટે ભાગે હાઇડ્રોજન છે એનો પ્લસ 1 ઓક્સિડેશન આમ હશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આના ઉદાહરણમાં 15 માં સમૂહમાં NH3 છે BH3 છે 16 માં સમૂહમાં H2O છે બરાબર H2S છે 17 માં સમૂહમાં HF છે HCl છે અને એક 13 માં સમૂહમાંથી બોરોન હાઇડ્રેટ B2S6 એ બોરોન અધાતુ છે એટલે એમાં પણ હાઇડ્રોજન છે અધાતુ સાથે જોડાયેલ પ્લસ 1 થઈ શકે છે તો આ બધામાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન પ્લસ 1 લેવાનું ખાસ કેટલો થશે પ્લસ 1 આ બધાય ઉદાહરણ લેતા એમાં તમે જોશો તો બે પ્રકારના તત્વો છે એક હાઇડ્રોજન અને એક અન્ય તો એને હાઇડ્રેટ કહેવાય બરાબર તો હાઇડ્રેટમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન આ રીતે પ્લસ 1 કે માઇનસ 1 હવે જો હાઇડ્રોજનનું એવું સંયોજન હોય કે માં કુલ તત્વો બે થી વધારે પ્રકારના હોય એક હાઇડ્રોજન એક અન્ય અને એના સિવાયનું પણ તત્વ આવતું હોય તો એવા સંયોજનમાં હાઇડ્રોજનનો હંમેશા ધન લેવાનો એટલે એક ખાસ ધ્યાન રાખો બે થી વધુ તત્વો ધરાવતા હાઇડ્રોજન વધુ પ્રકાર જેથી વધુ પ્રકારના તત્વો ધરાવતા હાઇડ્રોજનના સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આમ પ્લસ 1 લેવો બે થી વધુ પ્રકારના ઉદાહરણ લખું છું તમને ખ્યાલ આવશે તો H2SO4 H3PO4 બરાબર HClO HBrO તો આ બધામાં તમે જોશો ને એ ઉપર આપણે ઉદાહરણ જો તો એક અન્ય તત્વ ને હાઇડ્રોજન એમાં બે પ્રકારના તત્વો છે બધાય જે રામાં એક હાઇડ્રોજન એક અન્ય અને પાછો ઓક્સિજન વધારાનો છે બરાબર એટલે બે થી વધારે પ્રકારના તત્વો થયા એમાં જ્યારે હાઇડ્રોજન આવતો હોય એટલે હાઇડ્રોજનનો હંમેશા પછી ગમે તેવો NaHSO4 તો આમાં વધારે આવ્યા તો બધાયમાં હાઇડ્રોજન પ્લસ 1 જ ઓક્સિડેશન આ કહેવાનો છે આ ખાસ આપણે ધ્યાનમાં રાખો તો હાઇડ્રોજનના ઓક્સિડેશન આમ છે એ ક્યારે કેટલો લેવો 0 પ્લસ 1 માઇનસ 1 હોય H2 દ્વિપરમાણીય સ્વરૂપે આગળ એક નિયમ હતો એ નિયમ ઉપરથી આપણે 0 લીધો ધાતુ સાથે મોટા ભાગે માઇનસ 1 આપણે આવશે બરાબર અધાતુ સાથે તો કે પ્લસ 1 અને જ્યારે બે થી વધારે તત્વો આવતા હોય ત્યારે પણ હાઇડ્રોજનનો પ્લસ 1 ઓક્સિડેશન આમ થયો આ ધ્યાન રાખો આ હાઇડ્રોજનના ઓક્સિડેશન આમ જોયા હવે હાઇડ્રોજન પછી આપણે કેનો ઓક્સિડેશન આમ જોશું તો કે ઓક્સિજન તત્વ છે એના ઓક્સિડેશન આમની ચર્ચા કરીશું આપણ લખી લેજો સ્ક્રીનશોટ પાડજો ચાલો અહીંયા લખી દઉં છું ઓક્સિજન નો ઓક્સિડેશન આ કેટલામો નિયમ આવશે 6 ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આ એનો ઓક્સિડેશન આ સામાન્ય રીતે 0 માઇનસ 2 માઇનસ 1 અમુક કેસમાં પ્લસ 1 પ્લસ 2 આ 5 માંથી એક ઓક્સિડેશન આ કોઈ છે મોટા ભાગે આ અન્ડરલાઇન કર્યો એ માઇનસ 2 આવશે હવે 0 ક્યારે આવે તો કે શૂન્ય ઓક્સિડેશન આમ ક્યારે આવશે તો કે O2 સ્વરૂપે અથવા ઓઝોન સ્વરૂપે હોય ત્યારે બરાબર પછી સાદા ઓક્સાઇડ હોય ત્યારે ઓક્સિડેશન આમ માઇનસ 2 આવશે કેવો આવશે માઇનસ 2 એટલે મોટા ભાગે માઇનસ 2 કેલ્શિયમ ઓક્સાઇડ Na2O બરાબર CO2 SiO2 N2O5 તો મોટા ભાગનામાં કેટલો માઇનસ 2 અથવા બે થી વધારે તત્વો હોય જેવા કે H2SO4 H3PO4 આ બધામાં ઓક્સિજનનો માઇનસ 2 ઓક્સિડેશન આવશે આ ધ્યાન રાખવાનું છે અને અમુક કેસમાં -1/2 પણ તો કે આવે છે તો ત્યારબાદ આપણે માઇનસ 2 ક્યારે આવશે તો કે પેરોક્સાઇડ સ્વરૂપે પેરોક્સાઇડ ક્યારે કહેવાય તો O2 2 સ્વરૂપે હોય તો પેરોક્સાઇડ કહેવાય
peroxide માં ઓક્સિડેશન નામ છે ઓક્સિજનનો -1 થશે તો થશે -1 તો એ આ ઉદાહરણમાં જોઈએ આપણે તો Ca Na2 O2 મોટા ભાગે પહેલા બીજા સમૂહના તત્વો આવશે આવશે CaO2 તો આમાં ઓક્સિજન છે એ -1 ઓક્સિડેશન આંક આવશે કે આવશે -1 ઓક્સિડેશન આંક પેરોક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે પછી સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય ત્યારે O2 -1 સ્વરૂપે તો ઓક્સિજનનો -1.2 આવશે સુપર ઓક્સાઇડમાં આપણે જોઈએ તો Na2 KO2 આમાં સોડિયમ પહેલા સમૂહનો +1 એટલે O2 ઉપર માઈનસ કેટલો થાય 1 થાય તો એક ઓક્સિજનનો ગણવા જાવ ને તો બે નો ભાગ -1 તો એક નો શું આવે -2 આવે એટલે સુપર ઓક્સાઇડ કહેવાય એમાં -1/2 આવે પછી ક્લોરીન તત્વ સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ +1 અથવા +2 હોય છે એના બે ઉદાહરણ છે એ ધ્યાન રાખવાનું કે O1 હોય તો ક્લોરીન નો -1 હોય તો બે ક્લોરીન નો -1 હોય એક ઓક્સિજન નો +2 તો આમાં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક +2 છે અને O2 F2 હોય ત્યારે ઓક્સિજન નો ઓક્સિડેશન આંક +1 આવશે એટલે 1 અને 2 આ બે સંયોજનમાં જ આવશે બાકી ક્યાંય ઓક્સિજન નો ઓક્સિડેશન આંક ધન આવશે નહીં મોટા ભાગે ઋણ અને સામાન્ય રીતે -2 હોય પણ સુપર ઓક્સાઇડ કે પેરોક્સાઇડ હોય એમાં -1 કે -1/2 હોય આગળ ઉદાહરણ પણ એવા જોશો ત્યારે આપણે ખ્યાલ આવશે તો આ ઓક્સિજન લગી ઓક્સિડેશન આંકના નિયમો જોઈએ હજી પણ ઘણા નિયમો જોવાના છે કે આગળ આપણે ક્રમશઃ લેક્ચરમાં જોશો બરાબર આટલા નિયમો અત્યારે પાકા કરવાના છે અને પછી વિગતે ઓક્સિડેશન આંક કેમ ગણવો એ પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે અત્યારે મેં ટેક્સ્ટ બુક પ્રમાણે એનું ચહેરું નથી બરાબર એમાં વ્યાખ્યાઓ તમને મેં લખાવી બધી આડાઓની છે અને ઓક્સિડેશન આંકના નિયમો લખાવું છું એ પ્રમાણે પાકા કરજો અત્યારે ટેક્સ્ટ બુકમાં કંઈ જોવા નથી જેટલું લખાયું એ પ્રમાણે તૈયારી કરજો વધુમાં આપણે આગળના લેક્ચરમાં જોશું